જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે જામજોધપુર તાલુકાના મોટીગોપ ગામે આજથી 31 માર્ચ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે। જામનગર જિલ્લામાં ચૂંટણી બાદ ધીમે ધીમે કોરોના પોઝિટિવના કેસોમાં વધારો આવી રહ્યો છે ત્યારે જામજોધપુર તાલુકાના મોટીગોપ ગામમાં હાલ 11 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવતા ઉહાપોહ મચી ગયો છે અને ગ્રામ પંચાયત દ્વારા આજથી આગામી 31 માર્ચ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે। ગ્રામ પંચાયતના સરપંચના નિર્ણય બાદ આજે સવારથી જ મોટીગોપની બજારો સુમસામ જોવા મળી હતી। કોરોનાની મહામારી ન ફેલાય તે માટે લોકો ગામમાં અવરજવર ન કરે તો કોરોનાની ચેન તૂટે અને કોરોના સંક્રમણ વધુ ફેલાતું અટકે તે માટે લોકડાઉન જરૂરી હોવાનું માની ગામના મહિલા સરપંચ દ્વારા 24 માર્ચના રોજ સ્વૈચ્છિક લોકડાઉન અંગેની જાહેરાત કરાઈ હતી। આ જાહેરાત મુજબ આજ સવારથી જ પ્રથમ દિવસે ગ્રામજનોએ પણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લેવાયેલ સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયને આવકારી કોરોનાની મહામારીમાં રોગચાળો વધુ ન ફેલાય તે હેતુથી લોકડાઉન માટે સહયોગ આપી સવારથી જ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા। ત્યારે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલા મોટીગોપ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન આજથી અમલી બન્યું છે। હર્ષલ કંધેડિયા, ZS TV, જામનગર।